Aduh, jatuh. Baru oh, iya kok. Pat. Pat di deh. Pat madam. Pat kadang cepatmu. Pat kayu. Alif kue ya jo. Pat pat. Pat bebe. Koro kacbo bino chanjo. Koro kacbo bino chanjo. Ibar pat kadang. Coba kadang kita. ચલો હવે મારે હું સમજાવું છું એક તમારે સમજવાનું છે બરોબર છે પહેલા શું આપ્યું છે આપણે કોરો કાચબો હિનો ચાંદો બરોબર છે કોરો કાચબો એટલે કે કલર વગરના પ્રાણીઓ અને હિનો ચાંદો એટલે કે બીજા જે પ્રાણીઓ છે એ બધા કલરફુલ છે બરોબર કલરવાળા કોરો એટલે કલર વગરના અને હિનો એટલે કલરવાળા બરોબર ચલો હવે શું આપ્યું છે આમાં ગીત ગાઈએ चलो गीतड़ो गाइए तो सो लाइक पूछे गीतड़ा में तबड़क 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 करतो घोड़ो मारो दोड़ी छे बराबर तबड़क 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 करतो घोड़ो मारो दोड़ी जाय एक आवाजे भागे बिल्ली भले वाघनी मासी खाय बराबर छे दोड़ो जे घोड़ो जे होय छे ई केवो होय छे તો કે તબડક 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 કરતો ફટાફટ ભાગી જાય છે બરોબર છે અને જે આપણા ઘરે ઘરે બિલાડી આવી જાય છે તો બિલાડીને આપણે શું કરીએ એક અવાજથી કરીએ એક અવાજ પાડીએ એટલે બિલાડી ત્યાંથી ભાગી જાય છે ભલે ને તે પછી વાઘની માસી હોય પણ એ દીવે તો છે જ બરોબર છે ઊંચા ઝાડા હાથી ભાઈ સૂંઢ હલાવતા હાલ્યા છે બરોબર છે ઊંચા ઝાડા હાથી ભાઈ જેટલા ઊંચા વાળા ઝાડા હાથીભાઈ છે એ સૂંઢ હલાવતા ચાલ્યા જાય છે લુચ્ચા લુચ્ચા શિયાળભાઈ સૌને છેતરી ચાલ્યા જાય શિયાળ છે એ કેવો હોય છે તો કે એકદમ લુચ્ચો એકદમ ચાલાક બસ બીજાને ક્યારે છેતરીને આવે છે ને ખબર પણ ન પડે બરોબર એટલે લુચ્ચા લુચ્ચા શિયાળભાઈ છે એ સૌને છેતરીને ચાલ્યા જાય છે છેતરીને એટલે કે બુદ્ધુ બનાવી બરોબર બુદ્ધુ બનાવીને ચાલ્યા જાય છે સસલા ભાઈએ છલંગ મારી કુદકા કુદકા હાફી જાય બરોબર સસલા ભાઈ છે ઊંચી છલાંગ લગાડે છે વાંદરાની જેમ પણ વાંદરો તો થાકે નહીં એ તો એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર બીજા ઝાડથી ત્રીજા ઝાડ ઉપર જઈ શકે પણ સસલા ભાઈ બિચારા ઊંચા ઊંચા છલાંગ લગાવે છે તો કુદકા મારી મારીને હાફી જાય છે કાચબા ભાઈ તો ધીમે ધીમે આગળ આગળ હાલ્યા છે બરોબર હવે આપણે સસલાની ને કાચબાની વાર્તા સાંભળી છે ને કે સસલો અને કાચબો છે એ બે રેસ કરતા હોય છે બરોબર એ બે રેસ લગાડે છે તો કુદ સસલા ભાઈને તો કેવું અભિમાન હોય છે કે આ કાચબો તો છે એ કેટલો ધીમે ધીમે ચાલે છે હું તો આરામથી આ રેસ જીતી જઈશ ઈ શું કરે છે આગળ આગળ છલાંગ મારી મારીને કૂદતા મારી મારીને વયા જાય છે બરોબર અને એને એમ છે કે જીતો કાચબો કેટલો દૂર છે લાવ ને થોડો કા ઝાડ નીચે આરામ કરી લઉં તો ઈ આરામ કરવામાં ન્યા એને એટલી નીંદર આવી જાય છે કે કાચબો ધીમે 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 કરતો કરતો આગળ પહોંચી જાય છે અને જીતી જાય છે પછી એ ઉઠે છે તો એને એવું હોય છે કે જી કાચબો તો પાછળ છે તો ઈ ફટાફટ છલાંગ લગાડીને આગળ પહોંચે છે ત્યાં તો કાચબો ભાઈ છે એ તો જીતી ગયા હોય છે એટલે શું કે છે કે સસલાભાઈ છલાંગ લગાવી લગાવીને કૂદતા મારીને હાફી જાય છે અને કાચબાભાઈ તો ધીમે ધીમે પણ આગળ ચાલીને જીતી જાય છે બરોબર છે ચલો પછી શું આપ્યું છે વાંચો શું આપ્યું છે વાંચો હવે આપણે છે ને આ પાઠ એક નાનકડું અંધું એક વાર્તા છે એ વાર્તા તમારે વાંચવાની છે એટલે કે હું વાંચું છું તમારે સમજવાની છે ચલો શું છે બેરંગી બન્યું રંગીન બરોબર બેરંગી બન્યું રંગીન એટલે શું થાય
કે જેની પાસે કલર નથી એને કલર મળે છે બરોબર છે આપણે જે ચિત્ર તમારી ડ્રોઈંગ બુક હોય છે તમારી પાસે જે ડ્રોઈંગ બુક છે એમાં પહેલેથી કલર કરીને નો આપે શું કામ કારણ કે એમાં કલર કોને કરવાનો હોય છે તમારે એટલે એ કલર વગરનું હોય એટલે કે બે રંગની હોય તમે એમાં કલર પૂરશો તો એ શું થઈ જશે રંગીન થઈ જશે બરોબર છે આ બુક છે તો અત્યારે એ સફેદ કલરની છે બરોબર આ જે બુક તમને અહીંયા દેખાય છે એ સૌ ક્લીન છે એમાં કંઈ છે નહીં હવે તમે આમાં સરસ મજાનું કલરફુલ કોઈ ચિત્ર દોરો તો એ રંગીન થઈ જાય ને અત્યારે બે રંગ છે બે રંગ એટલે કે કલર વગરનું અને રંગીન એટલે કે કલર વાળું બરોબર છે ચલો તો એવી જ કંઈક વાર્તા છે ચોમાસું પૂરું થવા આવ્યું ચોમાસું પૂરું થવા આવ્યું આરવના ઘરની આસપાસ કેટલાક પતંગિયા ઉડા ઉડ કરતા બરોબર આરવનાનો જે છોકરો છે એના ઘર પાસે કેટલા બધા પતંગિયા ઉડા ઉડ કરતા હતા તેમાં એક પતંગિયું સાવ જ રંગીન બરોબર સાવ જ રંગ વગરનું હતું બરોબર છે એની પાસે કોઈ જાતનો રંગ હતો નહીં કઈ જાતનો રંગ હતો નહીં આરવનું ધ્યાન તેના પર ગયું આરવનું ધ્યાન તેના પર ગયું તેને નજીકથી જોયું તો તેના પાસે ગયું બરોબર તેને નજીકથી જોવા માટે તે તેના પાસે જાય છે બંનેની દોસ્તી થઈ ગઈ બરોબર આરવ જે છે એ જેની જે કલર વગરનું પતંગિયું હતું સાવ કલર વગરનું એની પાસે નજીકથી જોવા જાય છે જેવો જોવા જાય છે ત્યાં વળી બે વચ્ચે થોડીક વારમાં તો દોસ્તી થઈ જાય છે એ બે ફ્રેન્ડ્સ બની જાય છે આરવ તેના નવા મિત્રનું નામ પાડ્યું બેરમ હવે જે પતંગિયું હતું એની પાસે કઈ નામ ન હતું એટલે આરવે શું કર્યું એના મિત્રનું નામ પાડ્યું શું નામ પાડ્યું તો કે બેરમ કેમ કે એમાં કઈ કલર હતો નહીં એટલે શું નામ પાડ્યું બેરમ આરવ કહે બે રંગ હું તારું ચિત્ર બનાવું આરવ આરવ એ શું કીધું પતંગિયાને કે બેરમ હું તારું ચિત્ર બનાવું હું તારું પતંગિયું બનાવું એટલે કે હું તારું જે ડ્રોઈંગ છે એ કરું બેરમ કહે હા ચોક્કસ બરોબર બેરમ એટલે કોણ હતું પતંગિયું એટલે પતંગિયું બોલ્યું હા વાંધો નહીં દોરને બરોબર આરવ તો બેઠો કાગળ પેન્સિલ અને મીણિયા રંગ લઈને હવે આરવે શું કર્યું ચિત્ર દોરવું હતું એટલે પેન્સિલ કાગળ અને કલર્સ જોઈએ બરોબર એટલે એ બધી વસ્તુ લઈને બેસે છે તેને તો તદ્દન બે રંગ જેવું જ ચિત્ર દોર્યું એટલે કે પતંગિયું જેવું પતંગિયું હતું એવું જ પતંગિયું એને એના પેપરમાં એટલે કે કાગળમાં દોર્યું બે રંગને પણ પોતાનું ચિત્ર જોઈને ગમ્યું અને એ હસ્યો બરોબર બે રંગ જે છે એ પોતાનું ચિત્ર જોઈને હસવા લાગ્યું આરવને મજા પડી ગઈ તેણે પૂછ્યું બેરમ તારા ચિત્રમાં રંગ ભૂરો હવે શું કહે છે કે બેરમ હું તારા ચિત્રમાં કલર ભૂરો બેરમ કહે હા હા આરવ બેરમના ચિત્રમાં રંગ ભૂરવા ના શરૂ કર્યા હવે તમે કોઈ ચિત્ર દોરો તો એમાં તમે કલર તો પૂરો કે નહીં કલર વગરનું ચિત્ર કોઈ દિવસ સારું લાગે ન લાગે બરોબર ન લાગે જરાય સારું ન લાગે એટલે આરવે પણ શું કર્યું કે લાવને હું પણ તારા આ ચિત્રમાં કલર કરું તો બે રંગ એટલે કે પતંગિયું કીધું હા હા કઈ વાંધો નહીં તું કલર પૂર બરોબર આરવ જેમ જેમ કલર પૂરતો જાય તેમ તેમ બે રંગ સાચુકલો રંગ ચડતો જાય બરોબર હવે એ જે કાગળમાં ચિત્ર દોરેલું છે એ ચિત્રમાં આરવ કલર પૂરે એની બાજુમાં જે પતંગિયું સાચું પતંગિયું છે એનામાં પણ એ કલર આવતો છે આરવ લાલ કલર પૂરે તો પતંગિયાને લાલ કલર આવે આરવ પીળો કલર કરે તો પતંગિયાને પીળો કલર થાય આરવ સફેદ કલરથી એમાં ડોટ કરે તો પતંગિયા ઉપર પણ સફેદ કલરના ડોટ થાય એટલે કે સાચામાં એને પણ કલર આવતો હતો બે રંગ તો ખુશ ખુશ થઈ ગયું તે કહે જરા પાકની કિનારી પર જાંબુડી રંગ કરી દે અને આ વચ્ચેના ખાનામાં પીળો રંગ ભરી દે થોડી વારમાં તો રંગ બે રંગીને રંગી થઈ ગયું બરોબર હવે બે રંગ જે એટલે કે બે રંગ પતંગિયું હતું એ તો ખુશ થઈ ગયું કે વાવ મને તો કલર મળે છે
એટલે શું કહે છે કે આ પતંગિયાની જે કિનારી જે છે એની ઉપર તો જાંબલી રંગનું અને આ ચોરસ ખાનું છે એમાં તો પીળો રંગ છે થોડી વાર માં તો છે બે રંગ પતંગિયો હતી રંગીન થવાનું બરોબર પછી આગળ ચલો આગળ પેજ નંબર 65 પેજ નંબર 65 અહીંયા શું કીધું છે તમારા મનમાં એક સાવ નવી જાતનું પતંગિયું બનાવો તેનું ચિત્ર દોરો તેમાં તમને જે કલર ગમતો હોય તે આમાં બોલવાનું છે હવે તમને જે કલર તમને જેવું ચિત્ર દોરતા આવડતું હોય ને પતંગિયાનું એવું તમારે અહીંયા દોરવાનું છે અને એમાં તમારે તમને ગમતા કલર સરસ પૂરવાના છે ચલો હવે આગળ હવે શું છે ચાંદો પકડાયો બરોબર હવે આપણે આ વાર્તા વાંચવાની છે જે મેઈન આપણો પાઠ છે એ આપણે વાંચવાનો છે બરોબર ચાંદો પકડાયો બરોબર ચાંદો જે છે એ કંઈક કરતો હશે ખોટું બોલતો હશે કે રમતો હશે કે હસતો હશે એમાં એ પકડાઈ જાય છે ચાંદો પકડાયો એ આપણને ક્યારે ખબર પડશે જ્યારે આપણો પાઠ પૂરો થશે ત્યારે આપણને સૌથી છેલ્લે ખબર પડશે કે આ પાઠમાં શું હતું બરોબર છે ચલો બધાનું ધ્યાન બધાને પોતપોતાની ઝૂંપડીમાં હોવું જોઈએ ક્યાંય આગું પાછું નહીં અને વ્યવસ્થિત પલોઠી વાળીને બેસવાનું બધાની વ્યવસ્થિત પલોઠી હોવી જોઈએ અને બધાના કેમેરા ચાલુ હોવા જોઈએ જેના જેના કેમેરા ચાલુ નથી બધા કેમેરા ચાલુ કરી દો ચલો ભલે મેડમ હમણાં કઈ અવાજ નતું આવતું હવે આવે છે હવે બધાને માઇક બંધ કરી દો ખાલી શું ચાલુ રાખવાનું છે કેમેરો ચાલુ રાખવાનું છે અવાજ મારો આવશે માઇક બધાના બંધ અકબર અકબર કોણ છે કાદરી અકબર એનું કેમેરો બંધ છે કેમેરો ચાલુ કર બેટા તારો ક્યાં વયો ગયો આખો વયો બહુ જાય છે ચલો હવે આપણે પાઠ વાંચવાનું ચાલુ કરીએ શું છે એમાં વાર્તામાં તો કે એક જંગલ હતું બરોબર એક વિશાળ જંગલ હતું એમાં એક મોટું તળાવ બરોબર એમાં એક મોટું તળાવ હતું શું હતું એમાં એક મોટું તળાવ હતું તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા બરોબર તળાવ હતું એની ઉપર ઊંચા ઊંચા ઝાડ હતા બરોબર આ ઝાડ પર એક વાંદરાનો પરિવાર રહેતો હતો તેના સરદારોના મહાબલી ટોળામાંના મોટા વાંદરાઓ આખો દિવસ ઉપર ઉકર બરોબર છે હવે એ ઝાડ જે હતું ને ઝાડ એ ઝાડ ઉપર એક વાંદરાનું ફેમિલી રહેતું હતું કોણ રહેતું હતું વાંદરાનું ફેમિલી રહેતું હતું વાંદરાનો સૌથી મોટો વ્યક્તિ બરોબર તમારા ઘરમાં છે તો તમારા ઘરમાં સૌથી મોટો વ્યક્તિ કોણ હોય તો કે તમારા પપ્પા બરોબર છે તો તમારા પપ્પાનું નામ હોય સૌથી મોટા વ્યક્તિ બરોબર સરદાર એટલે કે ઘર ચલાવનાર વ્યક્તિ તો કે તમારા પપ્પા બરોબર તો આમાં પણ સૌથી મોટો વ્યક્તિ એટલે કે સરદાર કોણ હતું તો કે મહાબલી ઈ સરદારનું નામ શું હતું મહાબલી ટોળામાં હવે મહાબલીનું એક ટોળું હતું બરોબર એટલે એનું ફેમિલી હતું તમે કેમ તમારા મમ્મી પપ્પા ભાઈ બેન દાદા દાદી કાકા કાકી બધાની સાથે ગયો એટલે એ તમારું ફેમિલી છે એવી જ રીતે મહાબલીનું પણ એક ફેમિલી હતું એટલે કે ટોળું ટોળામાંના બધા વાંદરાઓ આખો દિવસ હુપાહુપ કર્યા હુપાહુપ એટલે કે આ ઝાડ ઉપરથી ઓલા ઝાડ ઉપર ઓલા ઝાડ ઉપરથી ઓલા ઝાડ ઉપર ખાવું પીવું રમવું એ જ કર્યા કરતા એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદા રમતા રમતા ફરે મીઠા ફળ ખાતા પીતા આનંદથી પેટ ભરે બરોબર એવી જ રીતે જેમ મેં કીધું એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર જાય બીજા ઝાડ ઉપરથી ત્રીજા ઝાડ ઉપર જાય પછી શું કરે રમતા રમતા ફૈરા કરે અને મીઠા મીઠા ફળથી આનંદથી પોતાનું
પેટ ભરે તરસ્યા થઈ ત્યારે તળાવનું પાણી પીએ અને ઝાડને છાંયે બેસી વાતો કરે હવે તરસ લાગે તો શું કરે કે ઝાડની જ બાજુમાં તળાવ છે ત્યાં જઈને પાણી પી આવે અને એને ઝાડના છાંયા નીચે બેસીને સરસ સરસ વાતો કરે રાત્રે પાછા આરામ કરે બધા વાંદરા ઝાડ પર જ સૂઈ છે સૂઈ રહે બરોબર આખો દિવસ ઉપાઉપ કરે ખાય પીવે રમે કરે એવું જ કરે અને રાત પડે ત્યારે આરામથી બધા ઝાડ ઉપર સૂઈ જાય બરોબર ચલો પાછળનો પેજ ફેરવજો પેજ નંબર 66 પેજ નંબર 66 પેજ યોર ટર્ન પેજ નંબર 66 હા વેરી ગુડ હવે જો તમને સામે ચિત્ર દેખાય છે સામેના પેજ ઉપર ચિત્ર દેખાય છે અહીંયા હે એમાં જો છે ઘણા બધા વાંદરા છે તળાવની બાજુમાં ઝાડ છે બરોબર છે છે ને ઘણું બધું એવી રીતે પછી આગળ વધીએ શું કરતા આખી રાતના સૂઈ જતા વાંદરાના આ ટોળામાં નટખટ બચ્ચાઈ હતા બરોબર છે તમારા ઘરમાં કેમ તમારા મોટા ભાઈ બહેન હોય પછી નાના નાના બાળકો હોય તો એ નટખટ હોય તોફાન કરતા હોય બહુ તમે પણ તોફાન કરતા હોય ને જી હેરાન કરો ને મમ્મીને પપ્પાને ને મોટા ભાઈ બહેનને તોફાન કરો છો ને હજી બધા ઘરે કે બધા ડાયા છો ના ડાયા કે યુવરાજ યુવરાજ સોલંકી ભાઈ તો જ પહેલી વાર લેક્ચરમાં આવ્યા છે આવો આવો સ્વાગત તમારું બેટા કેમ છો યુવરાજ દેખાતો નથી પછી બંસી કેમ ગઈ બંસી સાડી બંસી ઇસકો પણ તું રહને જી હોય માનવી અગરે તોફાની જ લાગે છે કોઈ ડાયા નથી લાગતા યશવીની ડાય છો ચલો ડાયા હોય તો સારું ડાયા કરીને જઈએ તો તોફાન ન કરતા હોય ચલો હવે આગળ શું હતું કે એનું મોટું પરિવાર હતું એના પરિવારમાં નાના નાના બચ્ચા પણ હતા એ બચ્ચા તો ભારે તોફાની તમારા જેવા એટલા તોફાની ને કે કોઈનું માને જ નહીં બહુ તોફાની હતા આખો દિવસ તોફાન મસ્તી જ કર્યા કરે બરોબર કોઈ ઝાડની ડાળીએથી ઊંધામાંથી અટકે તો કોઈ બીજાની પૂંછડી ખેંચી ભાગી જાય તમે એવું કરો ને સ્કૂલે આવતા કોકને મારીને ભાગી જાય બુક લઈને વયા જતા ને એવું કરો ને એવી જ રીતે આ એવા જ છે બધા તોફાની ઝાડ ઉપર હોય તો ઊંધા લટકે પૂંછડી ઉપર ને માથું નીચે કોકની પૂંછડી ખેંચી આવે કોકને ધક્કો મારી આવે ને એવા તોફાની છે બધા એકબીજા સામે કચર કચર દાંત કાઢે બરોબર બીજો મને ધક્કો મારી ના ઉતારીએ પછી પોતે હશે મારી ના ઉતારીએ તો હશે એવું કરતા એકબીજાને દાંત કાઢતા અંધારું થાય તો આ બચ્ચા જરા પણ જંપે નહીં જંપે એટલે કે થાકવું શું થાય જંપે એટલે કે થાકવું અંધારું એટલે કે રાત થઈ જાય ને તો એ લોકો થાકતા નહીં આખો દિવસ તો હવે તોફાન કરતા જ પણ રાતના પણ થાકતા નહીં રાત પડે તોય સૂઈ ન જાય આપણી જેમ એને રાતના બે એક બે વાગ્યા સુધી પિક્ચર જોવે મોબાઈલમાં જોવે પછી મમ્મી બે ઝાપડ મારે ત્યારે સુવા એવું છે ને બધાય કોઈ નથી માનતા બધાના મમ્મી મને કીધું કમ્પ્લેન કરે છે કે એક સ્ટુડન્ટ પર માનતા નથી કોઈ છોકરાઓના મમ્મી એમ જ કહે છે કે આખો દિવસ મોબાઈલ જોયા કરે છે
પછી મારે વાંચવું પડે ત્યારે સુવે એવી જ રીતે આ એવા જતા બંધ એના મમ્મી ખીજા આવે ને ત્યારે સુવા જતા પછી શું થયું એક વખત ની વાત છે એક વખત ની એટલે કે એક દિવસ ની વાત છે રાત્રિ નો સમય હતો આકાશમાં પૂનમનો ચાંદો પ્રકાશિત હતો મોટા વાંદરા ખસખસ સાથે ઊંઘતા હતા પરંતુ પેલા બચ્ચાની વાતો ચાલતી હતી હવે શું થયું કે તમ મમ્મી પપ્પા તો આખો દિવસ બિચારા કામે જતા હતા બરોબર એટલે એ લોકો તો રાતના વેલા સુઈ જાય છે પણ તમે આખો દિવસ ઘરમાં તોફાન મસ્તી જ કરી હોય ટીવી જોયું હોય એટલે કાંઈ થાકતો લાગ્યો ન હોય અને રાતે તો નિંદર આવે નહીં એટલે રાતના પણ તોફાન કરે ને મોબાઈલમાં ફોનમાં ફ્રેન્ડ સાથે ચેટિંગ કરતા હોય ને કે યુટ્યુબ જોતા હોય ને કે ગેમ રમતા હોય મમ્મી તો સુઈ ગઈ હોય મમ્મીને તો ખબર જ ન હોય કે હું સુઈ જાઉં પછી મારો છોકરો શું કરે છે એવું જ છે આ છોકરો કે એના બધા મમ્મી પપ્પા સુઈ ગયા હતા પણ નાના નાના બચ્ચા હતા એ લોકોની તો વાત એટલી ચાલુ હતી કે પૂરી જ નહોતી થાય જાણે માખીઓનો ગણગણાટ બરોબર હવે બધા નાના 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 બચ્ચા કેટલા બધા હતા દસ બાર જેટલા બચ્ચા ભેગા થયા હતા વાંદરા અને વાતો કરતા હતા તો જાણે કેમ માછલી ગુમ ગુમ કરતી હોય એવો અવાજ આવતો હતો એવામાં જગ્ગુની નજર નીચે ગઈ બરોબર શું થયું જગ્ગુની નજર નીચે જંબુ એટલે કે એક નાનકડું અમથું બચ્ચું બરોબર એક નાનકડું અમથું બચ્ચું અરે આસુ હવે એ શું કે છે કે અરે આસુ જોવો તો ખરી અહીંયા શું દેખાય છે આપણને જોવો તો ખરી અહીંયા શું દેખાય છે આપણને પાણીમાં ચાંદો પાણીમાં ચાંદો જબુને થાય નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે બરોબર છે હવે શું થયું કે તમે કોઈ વસ્તુ હોય એને આપણે રાતના સમયમાં બરોબર આ ગ્લાસ લાઈટ પડતી હોય અને એને આપણે પાણીમાં જોઈએ તો આપણને દેખાય બરોબર તમે અરીસાની સામે ઊભા રહ્યો તો તમારું મોઢું તમને દેખાવાનું છે ને બરોબર એવી જ રીતે રાતના પ્રકાશમાં એકદમ પાણી હશે મસ્ત મજાનું પાણી ભરેલું હતું તળાવમાં તો તળાવમાં ચંદ્રનો પ્રકાશ પડતો હતો બરોબર ચંદ્રનો છાયા પડતી હતી એટલે આપણે રાતના જોઈએ તો આ પાણીમાં પણ આપણને ચંદ્ર દેખાય ને તો જગ્ગુ તો નાનો હતો એટલે એને એવી ખબર ન પડતી કે આ પાણીમાં ચંદ્ર નથી ચંદ્ર તો આકાશમાં જ છે પણ એનું પ્રકાશ પડે છે એટલે જગ્ગુ કે ઓ પાણીમાં ચંદ્ર નક્કી પાણીમાં પડી ગયો છે બિચારો ચાંદા મામા જે છે એ પાણીમાં પડી ગયા છે મને એવું લાગે છે હવે શું કરશું બરોબર ચલો આપણે અહીંયા સુધી આજે પાઠ રાખશું બાકીનો પાઠ આવતા લેક્ચર આજે મેં પીડીએફ મોકલી છે એ વ્યવસ્થિત સારા અક્ષરે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે બરોબર છે ચલો સ્ક્રીન ચલો હવે કોઈને આ પ્રશ્ન છે નો તો બધાને સમજાઈ ગયું છે બધા હોશિયાર છે મારે કોઈને બાકી નહીં હોય બધાને સમજાઈ ગયું ને હા ઓ તો પછી બધા ડાયક છે બધાને સમજાઈ ગયું છે હે ને જો તો હાજરી પૂરી લો હવે હા હા હર્ષ હા અને પ્રેઝન્ટ એક્શન બોલવાનું છે ચલો પછી સમર યસ મેડમ પછી હાર્દિક ચૌહાણ યસ મેડમ કરતે હાજર પૂછતે તમારે ગલતી છે યસ મેડમ સોનમજી યસ જી હા તો યસ મેડમ અસ્સા સસ્તી પૂરા પર કુછ સમજ નહીં કાઈ તેર કો નો સમજાય
चलो जादव बंसी मैडम हाँ मैडम आ तब मैं आलू कूटूं तब पतंग ये मारूं तो दोरी ने नरम पुरवानू हाँ गुप्ता हाँ पुरवाना पुरवाना हाँ मन पसंद ने हाँ तब नहीं बनता हो हाँ चावड़ा हर्षी हाँ चावड़ा हर्षी Hasil yes ke present caption tu bol? Oh, apa ya? Oh ya, iya. Siapa lah Harsi? Bisa aku nak jisir saya present, madam. Present. Yes, ma'am. Hai, yes, ma'am. Bila ni ada susu? Yes. Yes, Vinny, tell me. Sir, name is Uche, beta? Rathod. Rathod. Iski bhi Rathod hai, na? Iski bhi Rathod hai, one yet. Hindi. Hindi, abhi. Happy Asim Raj, mami. Pachi. Pachi, hello. Doctor, no, that's why I should be coming to lecture. चौहान जानवी यस यस मैडम मनसी जादव अने आपा छे कादरी अकबर कादरी अकबर नहीं है काल रे का गुबारी चलो कोई ने कोई प्रश्न नहीं ने ना 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 एक बार को पण चेक करी लो एक सेकंड बाय Bye, madam. Bye. Bye. Bye.